परम पूज्य गुरुदेव परमन्नी माता जी, आदि शक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना परम सानिध्य मां नवयुग नई नारी शक्ति नी जागृति नो प्रथम सोपान ना भागरूप कन्या कौशल्य शिबिर पांच पांच दिवस थी अपने बधा साथे बेसी अने एक नवी दिशा धारणे प्राप्त करवा माटे परम पूज्य गुरुदेव ने परमन्नीय माताजीए जे युगनी संभावना अने संकल्पनाओने अपनी सामे मूकी छे तेना तरफ अपने प्रयाण करी शकीए अपनने खूब सरस रीते एक साची दिशा प्राप्त थाय अपनु भटकतु जीवन एक सुव्यवस्थित रीते साची दिशा में चाली सके ए माटे अपनने एक महाकाल परम सत्ता नु संरक्षण पण मळ्युं अने तेमनी ज प्रेरणाओने आत्मसात करता करता आपने सरस रीते आ पांच दिवस में शिबिर में बे महीना थी अमे तो सतत कार्यक्रम में बहार रहता एमने एकला ने घरे रहेवुं पड़तुं ने पण आपना बधायना क्यांय कोई रहेवामां खावा पीवामां क्यांय कोई अगवड़ न पड़े माटे सतत दीकरीओ माटेनो पूर्ण प्रेम हृदयमां मींचोयो छे अपना माटे बेटा घना बधाए तप कर्यो छे ઘણા બધાએ તપ કર્યું છે ત્યારે આ શિબિર થઈ શકી છે કેટલું શીખ્યા એ મહત્વનું નથી કેટલા મંત્રો આવડ્યા એ મહત્વનું નથી મહત્વનું એ છે કે દીકરીઓ પોતાના જીવનમાં શુભ સંસ્કારો લઈ અને અહીંયાથી વિદાય થાય મંત્રોચ્ચાર તો તમે ઘરે 10 વખત બેસશો એટલે આવડી જશે તમે તમારા લઈને આવેલા બહેનોની સાથે જશો એટલે આવડી જશે હવે આપણે પ્રાથમિક ભૂમિકા અહીંયા શીખી લીધી છે પરંતુ ઘર સંસાર જીવન જીવવાની દિશાધારા અહીંયાથી આપણને જે મળી છે ને એ દિશાધારાને તમે ખૂબ ગહનતાથી અંતરમાં લઈને જજો અને આ જીવનને હવે તમે એવું બનાવજો ભગવાનની ઈચ્છા હશે ગુરુદેવની ઈચ્છા હશે તો પુનઃ પાછા આપણે મળીશું પણ ગુરુદેવની જે ઈચ્છા છે એની જે મનોકામના છે એનો જે સંકલ્પ છે એમાં તમે બધા નાના નાના સંકલ્પથી જોડાયા છો ભલે ને નાનો સરખો સંકલ્પ છે પરંતુ એને પૂરો કરજો લાગેલા રહેજો અને પૂરો થઈ જાય ને તો પૂરો થયા પછી ભીતરમાં એક બીજો સંકલ્પ જાગવો જોઈએ જાગવો જોઈએ એક બીજો સંકલ્પ જાગવો જોઈએ અને આ રીતે સતત સંકલ્પની ધારા જીવનમાં સતત ચાલુ રાખી અને આ જીવનને ઉત્તમ બનાવજો શ્રેષ્ઠ બનાવજો આવનારો સમય એવો છે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે આવનારો સમય એવો છે કે તમારા ઘરમાં કેટલા રાચ રચેલા ફર્નિચર છે એને હવે કોઈ નહીં જોવે હવે તમારા ઘરમાં કેટલી ગાડી છે એને કોઈ નહીં જોવે હવે સમય આવી રહ્યો છે કે હવે એ જોવામાં આવશે કે તમે તમારા ઘરના માણસોને કેવી રીતે સાચવો છો તમે તમારા ઘરમાં કેટલો પ્રેમ રેડી શકો છો હવે એની કિંમત છે માટે આપના ભીતર નહીં એ સંવેદનાને જગાડજો એ ભાવને જગાડજો અને ઘર પરિવારમાં પૂર્ણ પ્રેમ સાથે કર્તવ્યને નિભાવજો પૂર્ણ પ્રેમ સાથે કર્તવ્ય નિભાવજો આપનો એ કર્તવ્ય ખૂબ સારી રીતે અદા કરી શકો એવી જ હૃદયની મંગલ ભાવના આપ સૌના ખૂબ ખૂબ ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના હે ગુરુદેવ હે માં ભગવતી તમે તો કોઈ દીકરીનું દુઃખ જોઈ નહોતા શકતા તમે તો છાપામાં કોઈ દીકરીના સમાચાર આવીને કે આ દીકરી કુવામાં પડીને મરી ગઈ કોઈ દીકરી અગ્નિ સંસ્કાર કરી લીધું અગ્નિ સ્નાન કરી લીધું તો માતાજી રડતા એ ખાઈ ન શકતા તમને તો દુનિયાની પ્રત્યેક દીકરીને પોતાની દીકરી જેટલો વહાલ અને પ્રેમ હૃદયમાં હતો તો હે માં આ તમામ દીકરીઓનું જીવન ઉજ્જવળ બને અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ચાલે એવી અમ સૌના વતી ગુરુચરણ અને માતૃચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ આપ સૌનું જીવન ખૂબ ખૂબ ઉજ્જવળ બને ખૂબ પવિત્ર બને ખૂબ આગળ વધો એવી જ અંતરની મંગલ કામના સાથે આવો આજના કાર્યને અહીંયા આપણે પૂર્ણાહુતિ તરફ પ્રયાણ કરતા આગળ ધપી રહ્યા છે ડફલી શીખી છે ને તો ડફલીને દરરોજ વગાડજો
ચાલીસાનો પાઠ કરતા કરતા ડફલી દરરોજ વગાડજો, અને દરરોજ ડફલી વગાડતા વગાડતા તમને સરસ સાવડી જાય ને તો ક્યારેક આ માને ફોન કરીને કહેજો કે માં અમે સરસ ડફલી વગાડીએ છીએ. આ માને ખૂબ આનંદ થશે કે અમારી દીકરીઓ માતાજીનો પ્રેમ લઈ અને સંગીતની ધારા સાથે જીવનને ખૂબ સંગીતના સુરથી ભરેલું રાખશે. આપનું જીવન ખૂબ ખૂબ ઉજ્જવળ બને એવી જ હૃદયની મંગલ કામના સાથે અહીંયા આપને કાર્યક્રમને વિરામ આપીએ છીએ. અમારા કેટલાક વડીલો આપણને કંઈક બે બોલ કહેવા માગે છે, તો હું એમને આવાહન કરું છું. તેઓ આવશે મોરબીથી પધારેલા. આવો પૂજ્ય રશ્મિ દીદીના અંગ ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ. ગાયત્રી પરિવારના બધા બહેનો ભાઈઓ એમના ચરણોમાં વંદન. વડીલો દાતાઓ એમને મારા નમસ્કાર, અને દુર્ગા દેવીઓ એમના ચરણોમાં પણ મારા ખૂબ ખૂબ વંદન. અમારા પૂજ્ય મણિભાઈ અને પૂજ્ય બેચર મામા એમની અસીમ કૃપા અને એમના સૌજન્યને હિસાબે મને આ જે શિબિર માણવાની તક મળી છે એ બદલ હું સૌ પહેલાં એમનો એક આભાર વ્યક્ત કરીશ. ખરેખર 5 દિવસ આ જે માણ્યું એનો જો હું નિચોડ કહું તો માત્ર એટલું જ કહી શકીશ કે જે આ વિશ્વ છે, જે આ દુનિયા છે, એ વિશ્વને દુનિયાને એક શરીરના સ્વરૂપમાં આપણે ગણીએ, અને આ વિશ્વના જેટલા ધર્મો છે, જે ધર્મ સ્વરૂપે જેટલા પરિવારો છે, એ બધા જ ને આપણે શરીરના એક એક અંગ ગણીએ તો ઘણા ધર્મો બહુ સારા છે. જે કોઈ પગ સમાન છે, કોઈ હાથ સમાન છે, અરે અમુક ધર્મો તો એવા છે કે આંખ સમાન છે, અરે અમુક તો એટલા સારા ધર્મો છે કે હૃદય સમાન છે. પણ આ 5 દિવસના અનુભવ પછી જે આ ગાયત્રી પરિવાર છે, એ ગાયત્રી પરિવારને માણ્યા પછી, અનુભવ્યા પછી, એ શરીરનું મને જે અંગ લાગ્યું છે, એ અંગ છે, એ પ્રાણ છે આ શરીરનો, એ મને ચોક્કસ અનુભવ થયો છે. બાકી તો 5 દિવસ સુધી હું દરેક દીકરીઓની નજીક થઈ અને મેં જોયું છે, જાણ્યું છે, 5 દિવસના પરિવર્તનનો પણ અભ્યાસ કર્યો છે. એ પણ કહું કે ગઈકાલે રાત્રે 11 કે 11:15 વાગ્યા સુધી હું દીકરીઓની રૂમમાં જઈ અને મેં એને અભ્યાસ કર્યો અને અનુભવ્યું છે કે આ દીકરીઓ પૂજ્ય રશ્મિમાના પ્રેમમાં અથવા એની પ્રેમની ગંગામાં એટલી તરબોળ હતી. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ જે એની વિનાશ છે, આ પ્રેમની વિનાશ, પરમ એની જે લાઈફ છે એ જેટલું જીવે ત્યાં સુધી એની આ વિનાશ કદી સુકાય નહીં એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. એ પણ કહી શકું કે દરેક ધર્મમાં કહે છે કે સંસ્કાર એ જરૂરી છે, અને સંસ્કારનું જ્ઞાન બધા જ ધર્મોમાં આપે છે, આપણે સ્વીકારીએ છીએ. દીદીએ પણ એ કહ્યું છે, પણ સંસ્કાર છે એક, તમારે તમારા જીવનનું એક ઘડતરનું એક મકાન બનાવવું હોય તો એમાં સિમેન્ટ સમાન છે, સંસ્કાર છે, એ આપણે વાતને સ્વીકારીએ છીએ. પણ તમે સિમેન્ટને એકલી ખડકી દો, સિમેન્ટને કરીને મકાન બનાવી દો, સિમેન્ટ લગાવીને, તો મકાનની મજબૂતાઈ નહીં થાય. સિમેન્ટને જો મજબૂતાઈ લાવી હશે તો એમાં પાણી રેરવું પડશે, અને પાણી છે એ પ્રેમ. જો પ્રેમની મૂર્તિ હોય તો રશ્મિ દીદી અને આપણો આ ગાયત્રી પરિવારની જે બધી બહેનો છે, જે સાથે સેવિકા તરીકે આવી છે, એ ખરેખર એક પ્રેમની મૂર્તિ છે. અને એ આ સંસ્કારની સિમેન્ટમાં એટલું પાણીનું સ્વરૂપ એમાં એક થઈ અને સિમેન્ટને એટલી મજબૂત બનાવીને તમારા સંસ્કારના
જે આ મકાન છે, બંગલો છે, બંગલાને એટલું મજબૂત બનાવશે કે એને તમે જીવશો ત્યાં સુધી કદીએ આંચ આવશે નહીં. ફરી ભગવાનને પ્રાર્થના કરું કે આ દીદી જે આ તમને પ્રેમ વહાડાવે છે, ભગવાન એમને એટલી શક્તિ આપે કે એથી બમણો કાયમ બધા પરિવારને પ્રેમ વહાવતા રહે, આપણે એને પ્રેમને ગંગામાં કાયમ સ્નાન કરતા રહીએ અને બીજાને પણ આ પ્રેમમાં સ્નાન કરાવીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. માતાજીને જય ગુરુદેવ. આ માતાજી દીકરી વિશે થોડું કહ્યું તો મારા મનમાં પણ એક વાત યાદ આવે છે જે હું તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું કે એક બાપ છે, તેમને એક નાની 6-7 વર્ષની દીકરી છે અને તેના બાપને એક દારૂની એમ ખરાબ લત છે જેના માટે એની પત્ની મરી જાય છે. કે ખરાબ એટલી બધી એને લત હોય છે કે તે આમ દારૂ પીધા જ રાખે, સતત પીધા જ રાખે છે, જેના કારણે એના પતિ એની પત્ની હોય છે તેનું મૃત્યુ થઈ જાય છે. તો એક દિવસ એવો આવે છે કે એના બાપને આમ દારૂ માટે આમ કંઈ મળતું જ નથી, ઘર આખું ફફોલે છે, બધું ઘરમાંથી શોધી કાઢે છે પરંતુ એને દારૂ માટે પૈસા જડતા નથી. ત્યારે તેની દીકરીને એમ કહે છે કે તું ગમે તે કર, મારા માટે દારૂ લઈ આવ, લઈ આવ ને લઈ આવ. તો ઓલી દીકરીને તો આમ થઈ જાય છે મારા પપ્પાને કંઈક થઈ જશે તો પણ એ દીકરી આમ ચિંતા આમ ગભરાટ થવા માંડે છે અને એના પપ્પા તો નીચે પડી જાય છે. એની દીકરીને કીધા કીધ કરે કે જા તું મારા માટે કંઈક લઈ આવ, દારૂ લઈ આવે. અને દીકરીને તો ખબર નથી હોતી કે આ દારૂ શું છે. દીકરી ફટાફટ એના પાસે એના પગમાં એની મમ્મીએ ચાંદીના ઝાંઝર આપ્યા છે તો એ ચાંદીના ઝાંઝર લઈને તે સોની પાસે જાય છે અને સોનીને એ ચાંદીના ઝાંઝરિયાને એ વેચવાનું કહે છે. તો એ એના પૈસા મળે છે ને એનો એ સોનીને એમ કહીને કહે છે કે આનું દારૂ મને ક્યાંથી મળશે. એ એને રસ્તો બતાવે છે કે અહીંયા તું જા તને ત્યાંથી મળશે. એ દીકરી અહીંયા ફટાફટ દોડીને જાય છે અને દારૂ લઈને આવે છે. ત્યારે આ સોની છે ને, સોનીએ એક દીકરીને વાત કહી હતી, તે તેના પપ્પાને પૂછે છે કે પપ્પા જ્યારે આ તમે દારૂ પીતા પીતા કહે છે ને, એક ઘૂંટડો દારૂનો પીવે છે અને એના પપ્પા એમ કહે છે હા હવે જાનમાં જાન આવી એમ. પછી એ દીકરી રહીને એ એના પપ્પાને પૂછે છે કે પપ્પા આ ઇજ્જત શું છે. તો એ કે કેમ, તો એ કે તમે મને મારા જન્મદિવસના દિવસે જે ઝાંઝર આપ્યા હતા ને ચાંદીના, તે હું સોનીને વેચવા ગઈ હતી તો એને મને કીધું કે તારા પપ્પા જે તારા પપ્પા છે ને તે દારૂની લતમાં એટલા વધવા માંડશે કે તું જ્યારે મોટી થઈશ ને 15-20 વર્ષની ત્યારે તારા આ દારૂ માટે તારી ઇજ્જત પણ વેચવી પડશે. ત્યારે આ છોકરી એના પપ્પાને પૂછે છે કે આ ઇજ્જત શું છે પપ્પા. તો એના પપ્પાને અંદર થઈ જાય છે કે આ મારા લીધે મારી દીકરીની ઇજ્જત દેવી પડશે. તો એના પપ્પાએ જે હાથમાં ગ્લાસ હતો દારૂનો એનો ઘા કરીને કહી દીધું કે આજથી મારું દારૂ પીવાનું બંધ. તો હું એમ કહીશ કે હવે એવો કયો બાપ છે કે જે દારૂ પીશે. અસ્તુ જય હિન્દ. થેન્ક યુ. આપણને શિબિરનો ચરિતાર્થ અને તેમને પોતાના ક્ષેત્રમાં પણ આવી શિબિર કરી મુંબઈ જેવા હાઈફાઈ વિસ્તારમાં દીકરીઓને આ તરફ પાડવા માટે એમના હૃદયમાં પણ એક લગન છે તો તેઓ આ શિબિર માટેની થોડી વાત કરશે. સૂક્ષ્મ સંરક્ષણમાં આપણે બધા આટલા દિવસથી લાભ નામ લખાવ્યા છે કે અમારો દીકરો અને વહુ અને નાની દીકરી અને જમાઈ એ પણ દંપતીની શિબિરમાં અમે મોકલીશું. બીજું આટલી બધી દીકરીઓને જોઈને અમને એટલું બધું દર્દ થાય છે કે મારી મુંબઈની દીકરીઓ આટલી જાગી જાય ને અને મુંબઈમાં ખરેખર જરૂર છે. બેન ઘડી ઘડી કહે છે કે અંશદાન કરો, કર કસર કરો ફેશનમાં અને વ્યસનમાં. તો દીકરીઓને તો વ્યસન નથી પણ છતાંય મુંબઈની દીકરીઓને કાલે પાયલ કહેતી હતી ને કે લારીમાં ખાવાનું, તો અમારી દીકરીઓ કોલેજથી આવે તો ખાય તો પણ અમારી દીકરીઓને પણ અમે કહેશું. અને મુંબઈમાં પણ ડિસેમ્બરમાં બેન કહે છે ને કથા, પણ અમે કથાની સાથે જે ટાઈમ મળશે ને એમાં થોડોક ટાઈમ અમે શિબિરનું લેશું લેશું ને લેશું જ. અમારી દીકરીઓ મુંબઈની દીકરીઓ એટલી બધી કોલેજ જાય ત્યારે તો વહેલી ઉઠે છે પણ છતાંય અહીંયા આવી પાછી પહેલે દિવસે જ કહી દીધું માસી માને કોને થોડોક ટાઈમ સુવા માટે આપે, આપણે કંઈક લેવા માટે આવ્યા છીએ. અને બેન ઘડી ઘડી કહે છે કે જો આપણા જીવનમાંથી કંઈક આપવું પડે ત્યારે મળે. તો બેટા આપણે કંઈ આપવાનું તો છે ને, ખાલી ઊંઘ આપવાની છે, બીજું શું આપવાનું નથી, પૈસા આપવાના નથી, કોઈ ચીજ વસ્તુ આપવાની, પણ આપણો સમય આપવાનો છે. અને એ સમય અમારી દીકરીઓ આજે લઈને આવીશ ને, આજે અમારી દીકરીઓ પણ અત્યારે એટલી રડે છે કે ના માસી આપણે ત્યાં પણ આપણે જઈને કરશું. આ દીકરીઓ અમારી યજ્ઞ સંસ્કારમાં
એક જ સોના લાવે છે, પણ આ દીકરો આજે કહે છે કે માસી હવે અમે તમારા ઘરે આવશું. અઠવાડિયામાં બે ટાઈમ, ને મારું મુંબઈનું લાઈફ તમને બધાને ખબર જ છે. અને બેનને નિરાલીને આવ્યા તો નિરાલી તો હાથ જોડતી હતી, એ કે માં મને ગમે ત્યાં સાસરે મૂકજે પણ મુંબઈમાં તો નહીં જ. આટલી લટકતી સંસ્કૃતિ, આટલું ફાસ્ટ જીવન, તો ગુરુદેવની કૃપાથી આ બધું થાય છે. અને અમે પણ ગુરુદેવને અને માને બધા ભલે કહેતા હોય ગુરુદેવ, પણ મારા માટે તો માં જ ગુરુદેવ છે. અને ગુરુદેવ મને એકવાર કીધું હતું, વાંચ્યું હતું, મેં નજરથી તો નથી જોયા, પણ ગુરુદેવનું મેં એક સૂત્ર વાંચ્યું હતું કે બેટા તને જ્યારે જરૂર પડશે સાચા દિલથી પોકાર કરીશ તો કોઈ પણ વ્યક્તિના રૂપમાં હું તારી પાસે એ ગુરુ રૂપે આવીને મળી જઈશ. અને અમે ઘણા વર્ષથી કરતા હતા ગાયત્રી મંત્ર, પણ જ્યારે માં મળ્યા ને ત્યારે મને અહેસાસ થઈ ગયો કે આ ખરેખર માં નથી, પણ સૂક્ષ્મ રૂપે એની ઉપસ્થિતિ છે જ. માએ કીધું હતું, ગુરુદેવે કીધું હતું કે હું દેહ રૂપે નહીં હોય, પણ હું તો કહું છું કે માં દેહ રૂપે ગુરુ જ છે. માં અને ગુરુ બે કર્તવ્ય કરે છે, એને કે ગુરુ હોય ને એ કુંભારનું કામ કરે છે, માં અત્યારે એવું કામ કરે છે. ક્યારેક આપણને લડી લે અને પછી કેવું એ માટલું બનાવે, માટલાને ટપલા મારે, પકાવે અને પછી પાણિયારા ઉપર મૂકે ને એટલે ઠંડુ ઠંડુ પાણી આપે. આ બધા માટલા છે ને, બધાને ઠંડુ ઠંડુ પાણી આપજો. અને અમારા મુંબઈની દીકરીઓને પણ આશીર્વાદ આપજો કે અમારા મુંબઈમાં આવી શિબિર થાય. અને બધા ક્ષેત્રના પાંચ પાંચ બહેનોને હું આવાહિત કરીશ, કેમકે અમારે રહેવાની સગવડ થોડી તકલીફ થાય એવું છે. એટલે જાજાને પણ બધા ક્ષેત્રમાંથી, અને ભાઈઓને ખાસ વિનંતી કરીશ કે અમારા મુંબઈમાં એકવાર પધારે અને અમારા શિબિરમાં થોડુંક અમને સહયોગ કરે. એટલે ભાઈઓ દાતા તો છે પણ કાર્ય કરતા અમારી પાસે નથી. તો ગુરુદેવના ચરણમાં પ્રાર્થના કરીએ, અમારી દીકરીઓને પણ શક્તિ આપે. અને માના ચરણોમાં અમારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરીએ કે દંપતી જીવન કેવું જીવવું, અને અમારામાંથી દંપતી બે તો અમારા પોતાના કરીએ તો ના કહેવાય, પોતાના હોય ને આપીએ એમાં શું નવાય. પણ જ્યારે બીજા દંપતીના જોડા, અમારા સ્મિતાબેન છે એની દીકરી જમાઈને મોકલવાનો અમે પ્રયત્ન કરીશું. ફેશન અને વ્યસનમાં અમારી દીકરીઓ જરૂર છે, પણ છતાંય માની વાત સાંભળીને એવા માની જાય છે કે માની વાણી જેટલી એટલી બધી મીઠી છે. તો અમે હૃદયપૂર્વક પાંચ દંપતીને પણ મોકલશું અને કન્યા કૌશલ શિબિર પણ અમે ત્યાં રાખીશું. અને ડિસેમ્બરમાં એવી રીતના જ અમે રાખીશું, કેમકે અમને એ સમય અનુકૂળ પડે છે એટલા માટે. અને છતાંય જેવો માનો આદેશ. જય ગુરુદેવ. માટેના સંકલ્પ, એના માટે તેમને વાત ખાસ કરવાની હતી. ગુરુ તો ગુરુદેવ છે, તમારી ભાવના તમારી સાથે રહે, તમારી શ્રદ્ધા તમારી સાથે રહે. પણ એક વાત યાદ રાખજો, ગુરુદેવને ઘોષણા કી હૈ મેરે જાને કે બાદ કોઈ ગુરુ નહીં હોગા, ગુરુ વહી જીતના હૈ, ગુરુ વહી શક્તિ હૈ, ગુરુ ગુરુદેવ જ હોઈ શકે. આપણે તો એના માત્ર ને માત્ર નાના બાળક છીએ, એની પ્રેરણાને લઈ અને કામ કરતા રહીએ છીએ. બેન, આજે તો તમે બોલ્યા, પણ હવે પછી ક્યારે, અને જેટલા બેઠા છે ને એ બધાને કહું છું કે ક્યારે એવો શબ્દ ન બોલવો કે આ શરીરમાં તમને ગુરુ દેખાય છે. નહીં, આ શરીર એક તો હાડમાસનું ચામડું છે, અંદર બેઠેલો આત્મા ગુરુદેવની સાથે જોડાયેલો છે, એના આદેશને અનુરૂપ આ રમકડાને ગુરુદેવ ચલાવે છે. એટલે અમે તો એના ચરણની ધૂલ લઈ અને આપના સુધી પહોંચીએ છીએ. કૃપા કરી હે ગુરુ સત્તા, અમને બધાને આપના આદેશને અનુગ્રહિત થઈને ચાલવાની શક્તિ આપજો અને પ્રેરણા આપજો. આવો આગળના કોઈને પોતાના હૃદયનો મનોભાવ, આજે અંતિમ દિવસ છે, અનુભવ કાલે જાહેર કરવામાં કોઈને મન રહી ગયું હોય તો અવશ્ય એકાદ બે જણ બાકી હોય તો આવે, નહીં તો કાર્યક્રમને આપણે સમાપ્તિ તરફ લઈ જઈએ છીએ. પરિવર્તિત પરિવારમાં બદલાતા સમયની સાથે આજે ગાયત્રી પરિવાર વડવૃક્ષની જેમ વિશાળ રીતે ફૂલી ફાલી રહ્યો છે તે જોઈને ખૂબ આનંદ અનુભવતા પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી ઋતુંબરા પ્રજ્ઞા મા ગાયત્રીના ચરણોમાં બિરાજમાન એવા પ્રજ્ઞાપુત્રી રશ્મિમાના ચરણોમાં કોટી કોટી વંદન. મંચસ્થ મહાનુભાવો, દેવશક્તિઓ અને સૌના હૃદયમાં બિરાજમાન એવી ચૈતન્ય શક્તિને મારા કોટી કોટી પ્રણામ. સૌને જય ગુરુદેવ. તો મારી આ ત્રીજી શિબિર છે,
पहली शिबिर मैं आणंद में भरी थी। अने हूँ एम कहवा मागू छू के जयरे प्रथम माँ उनावामा एमनी गुरु गीता कथा सांभळी अने पांच दिवस एटले तो मने गायत्री परिवार शू चालतो हतो, परंतु कदी मंदिर में दर्शन करवा पण जती नहोती। तो जयरे मारी पांच दिवस की कथा सांभळी अने हृदय में एटली चिंगारी जागी गई अने माना भजन ना बे शब्दों याद आवी गया। विघ्न हजारो नडेवाना तो पण पाचा ने फरेवाना, मन फावे तो हसेवाना, मन फावे तो रडेवाना। तो एज माए आपने आ शिबिर में केटलू बधु शीखवाड्यू, तो माने कहू छू हे माँ आपे अमने जे ज्ञान आप्यू छे अमे कोई पण भी जग्याए जईशू तो एनो वधारो करीशू अने एने धूप स्थळीनी माफक चारे बाजू फेलावीशू। आ शिबिरना पांच दिवसना प्रांगणने जोता एटलू थाय छे, प्रेमथी लंबावेलो हाथ नहीं भूलाय, प्रेमथी लंबावेलो हाथ नहीं भूलाय, मनोमन नाया ए बात नहीं भूलाय, मनोमन नाया ए बात नहीं भूलाय, छूटा पड़ा आंसू आवी जसे, छूटा पड़ा आंसू आवी जसे, पांच दिवस नी शिबिर नो आ समय नहीं भूलाय, पांच दिवस नी आ शिबिर नो समय नहीं भूलाय। आजे दादा भगवान ना आश्रम में आपने जे माए आटलू बधु शीखवाड्यू, गीत संगीत डफली संस्कार, तो आपणे पण आपणा क्षेत्रमां जईने आज ज्ञानने अने आपणा घरमां पण एटलू गुरुदेवनुं कार्य करीशुं, બીજાને પ્રેરણા આપીશું। દાદા ભગવાનના આશ્રમને જોતા અને આ કન્યા કૌશલ્ય શિબિરમાં આટલી બધી દીકરીઓના પ્રાંગણને જોતા મને થાય છે, કોણ કહે છે ચમનમાં ફૂલો જરે છે, કોણ કહે છે ચમનમાં ફૂલો જરે છે, ચિત્રાશ્રીના ગગનમાં ફૂલો જરે છે, ચિત્રાશ્રીના ગગનમાં ફૂલો જરે છે। મજા તો એટલી બધી આવી, મજા તો એટલી બધી આવી, વર્ણવી નહીં શકું, ખરેખર દાદા ભગવાનના પ્રાંગણમાં ફૂલો જરે છે, ખરેખર દાદા ભગવાનના પ્રાંગણમાં ફૂલો જરે છે। આજે આપના ભારત દેશ માં કહેતા કે આજે ભારતની સંસ્કૃતિને બચાવો, પણ આપણા ભાઈઓ અને આપણી બહેનો આપણે ભાઈ ભાઈ વચ્ચે જ ઝઘડીએ છે, એકબીજા વચ્ચે એટલા મતભેદો ઊભા કરે છે અને એટલા બધા ભ્રષ્ટાચારો આપણા દેશમાં ફેલાઈ રહ્યા છે, કેટલાય બધી રૂઢિરિવાજો કુરિવાજો ફેલાઈ રહ્યા છે, ત્યારે હે ભારત માતા આજે પોકાર કહીને કહી રહી છે, કહાં હે સરફરોશ, કહાં હે સરફરોશ, જિન્હે હિંદ પર નાજ હે, જિન્હે હિંદ પર નાજ હે। તો આવો આપણે આટલી બધી દીકરીઓ સંકલ્પ કરીશું અને આપણે આપણી ભારત માતાને બચાવીશું। પૂજ્ય માએ દીકરી અને બાપ વિશે સમજાવ્યું, તો દીકરો એ બાપનો શ્વાસ છે, જ્યારે દીકરી એ તો બાપની હૂંફ છે, તેના હૃદયમાં એનું જગ્યા, એ બાપના હૃદયમાં દીકરી જગ્યા લઈ શકે છે। અને એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એક બાપ અને એક દીકરી હોય છે, એની માં મરી ગઈ હોય છે, જ્યારે પિતાશ્રી દીકરીને મોટી કરે છે, એની માને કોઈ પણ બી આંચ આવા દેતા નથી, ત્યારે દીકરી ધીમે ધીમે મોટી થાય છે અને એ જ દીકરી આજે 20 વર્ષની થાય છે અને પિતાની ઉંમર 80 વર્ષની હોય છે, ત્યારે દીકરી ને બાપને ચિંતા થાય છે કે હું મારી દીકરીને હવે મારી સાસરે વળાવવાની છે, ત્યારે દીકરી અને દીકરીને પણ એવું થાય છે કે હું મારા પિતાને છોડીને બીજા ઘરે જઈશ, તો પછી પિતાજી એક માંગુ આવે છે અને એક દીકરીના સંબંધ નક્કી કરે છે, ત્યારે જ્યારે બાપ અને દીકરી બંને બેસીને વાત કરે છે, ત્યારે દીકરી કહે છે કે પિતાજી કોઈ પણ સમયમાં હું તમને છોડીને નહીં જાઉં, અને જાય તો કોઈ પણ જગ્યાએ તમારી
सेवा करवा हूँ अवश्य आवीश। त्यारे जयरे दीकरी ने बाप विदाय आपे छे त्यारे एज बाप चौधार आंसुए रड़ी रहे छे। बाप कदी रड़तो नथी परंतु जयरे दीकरी ने विदाय करे छे त्यारे बाप नी आंख माथी अवश्य चौधार आंसु सरी पड़े छे। दीकरी पारका घरे जाय छे। सासरिया एवा होय छे के दीकरी ने एना घरे आववा ज देता नथी तो ए कहे छे के मारा बापू बीमार छे तो हुं एने एम मारा पिताजी ने बे दिवस खाली मने मुलाकात लेवा जवा दो तो पण एना सासरिया ना पाड़े छे। पण दीकरीए पिता ने वचन आप्युं हतुं के पिताजी हुं तमने मळवा आवीश अने तमारी सेवा करीश परंतु दीकरी ने ना पाड़े छे। त्यारे दीकरी शुं करे ए दीकरी मृत्यु पामे छे अने ज्यारे ए दीकरी मृत्यु पामे छे त्यारे त्यांथी एना बाप ने लाश ने दवाखानामां एक दीकरी प्रेत बनीने आवे छे अने पिता ने लाश ने पिताजी ने दवाखाने लई जाय छे। तो ज्यारे ए दीकरी पिताजी ने दवाखाने लई जाय छे त्यारे ए प्रेत बनीने त्यांथी पिताजी ने सारवार करी अने एटली ढ्रुसके रड़ी पड़े छे। दीकरी अने बापनो खूब गाढ़ संबंध ए आपना सामे रजू कर्यो। खूब खूब धन्यवाद। आओ आपनो समय अहीं पूरो थई रह्यो छे। शुभकामना शांति प्रार्थना साथे समयने आपने ध्यानमां राखी बहेनोने घणे दूर पण जवानुं छे। जाओ बेटा હવે આપ આપના ઘરે જાઓ। આપનો અને આપના પરિવાર સાથેનો જે નાતો છે એને ખૂબ દિલથી ભાવથી નિભાવતા સંસાર અને સમાજ રાષ્ટ્રનું સદૈવ હિત સાધી શકો એવી તમે બની અને સારા કુળ પરિવારની રક્ષા કરજો એ ભાવના સાથે શુભકામના કરીશું। આ અત્યારની બેઠકને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ। બેનો પાલો ફેલાવી દેશે, ભાઈઓ યાચનાની મુદ્રિકા બનાવશે, સર્વના કલ્યાણ માટેની મંગળ કામના। ઓમ સ્વસ્તિ પ્રજાભ્યાં પરિપાલયન્તા માતૃસત્તાનું સંરક્ષણ સતત આપની સાથે બની રહે એ ભાવ સાથે શાંતિ પાઠ કલશનું જળ લઈ લેશું। સૌની ઉપર અભિસિંચન થશે। પાંચ પાંચ દિવસથી જે કલશમાં પૂજન અર્ચન કરતા દેવી શક્તિઓનું ભાવભર્યું આવાહન થતું રહ્યું છે એ કલશનું જલ કાલે પાયલ કહેતી હતી ને કે અમારા ઉપર આ કુંદન માસીન બધા જલ સિંચન કરતા, આજે તમારા ઉપર જલસિંચન અમારી બહેનો કરે છે। તમારામાંથી પણ આવી અનેક પાયલો ઊભી થાય અને ગુરુદેવના કાર્ય તરફ આગળ વધે એવી અમે એવું જોવા માંગીએ છીએ કે આવી આવી દીકરીઓ હવે કામ કરવા માટે આગળ વધે। તો આપના સૌની ઉપર જલનું અભિસિંચન થઈ રહ્યું છે। ભાવથી અપનાવજો, ભાવથી સ્મરણ કરજો કે અમારામાં પણ હે ગુરુદેવ એવી શક્તિ આપજો, એવી શક્તિ આપજો। એનો મતલબ એવો પણ ન સમજતા કે અહીંયા બેસી જઈએ અને બોલવા માંડીએ। એક એક કામની કદર છે, નાનામાં નાનું કામ કેમ ન હોય, પરંતુ પૂરી નિષ્ઠાથી પૂરી શ્રદ્ધાથી તેને આપણે સ્વીકારીશું। તમારા ગામમાં અમારી આપની આપની અમારી નહીં આપની પાયલ દીદીની કથા માટે આયોજન કરો
જે ગામની દીકરીઓ વધારે આવી છે ભેગી થઈને કાર્યક્રમ બનાવો અને આખા ગામને બતાવો કે જુઓ હવે અમારી આ દીકરીઓ આગળ વધી રહી છે અને અમે આગળ વધવાના છે હે તો હવે તમે બધા આયોજન કરજો અમારા જેવા બહેનો હતા ને આની હું બેને કીધું ને અમે બોલાવવાના છે ને કાર્યક્રમ રાખવાના છે અમારા જેવા બહેનો અમુન બોલાવતા હતા હવે તમારા જેવી દીકરીઓ તમારા જેવા બહેનને બોલાવજો હે એટલે કામ ગુરુદેવનું ખૂબ સરસ વિસ્તારિત પામે આવો શાંતિ પાઠ શાંતિ પૃથ્વી શાંતિ